તો આ તરફ બનાસકાંઠાના ભાભર સણવાની જિલ્લા કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યું છે. પાણી ભરાવાને કારણે ખેતરના ઉભા પાકમાં નુકસાન થયું છે. કેનાલમાંથી ગાબડું પડતા હજારો ક્યુસેક પાણીમાં ખેતરમાં ભરાઈ ગયું છે. રાત્રિના સમયે કેનાલમાં પાણી ઓવરફ્લો થતા કેનાલમાં ગાબડું પડ્યું છે. તો ઉભા પાકમાં પાણી ફરી વળ્યું છે. ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. વારંવાર કેનાલ મારા ખેતરમાં તૂટ્યા, સફાઈ ન વ્યવસ્થિત થવાના કારણે કેનાલ તૂટી અને વારંવાર ભારે મને નુકસાન આપે છે. કેનાલ મારે અત્યારે હાલ તમાકુનું વાવેતર હતું, લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે. એમાં કોઈ મને વળતર મળે ને મને આ સરકાર છે જોઈ તપાસ કરીને તપાસ મારું વળતર પૂરું મને આવે બે વર્ષમાં લાઈનના હું ખેડૂત વારંવાર ખરાબ ક્યાંથી કરું. તો આખું રાયડું બોળી જવાથી અમને કઈ મતર મળે એમ નથી. સરકાર સાથે વિનંતી કે કાંક બધાએ વારંવાર કેમ તૂટે એનો કાંક બંદોબસ્ત કરે અને આવા ને આવા કાબડા પડે તો ખેડૂતોને પાણી પોકતા નથી એના માટે કાંક ને કાંક ઉપયોગ કરે એવું સરકાર સાથે વિનંતી. તો આપણી સાથે ભાજપના આગેવાન અમૃતભાઈ દેસાઈ જોડાઈ ગયા છે. સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં અમૃતભાઈ. જે રીતે બનાસકાંઠામાં અવારનવાર કેનાલમાં ગાબડા પડતા હોય છે, ફરી એક વખત ભાભર સણવાની જિલ્લા કેનાલમાં ગાબડું પડ્યું છે, ખેતરમાં પાણી ફરી વળ્યું છે, ઉભા પાકને પણ નુકસાન થયું છે. અમૃતભાઈ જી જી વાત સાચી છે, પરંતુ અમે સમય પહેલા અમારા ધારાસભ્યશ્રીને રજૂઆત કરી, અનિકેતભાઈ ઠાકર પાલનપુરના એમએલએ છે, એમણે તાત્કાલિક આનું કામ શરૂ કરાવ્યું. થોડી લેર રિપેરિંગ કરવાની જરૂરત હતી, લેર રિપેરિંગ પણ થઈ ગઈ, પરંતુ એના પછી કંઈક ખામી રહેવાથી પાણી થોડું ઓવરફ્લો થઈ ગયું. તાત્કાલિક આજે પણ અમારા એસડીએમ કમલ ચૌધરી સાહેબ અમારા ઘટમાં આવ્યા હતા, ખેડૂતોને મળ્યા છે, અમારા સ્થાનિક સરપંચ બાકી પાર્ટીના આગેવાનો પણ અમે બધી રજૂઆત કરી છે અને તાત્કાલિક એનું સોલ્યુશન થાય અને પાણી ખેડૂતોના ખેતરમાં આ રીતે ના જાય પણ વ્યવસ્થિત રીતે ખેડૂતના ખેતરમાં જાય એ રીતે તાત્કાલિક નહેર રિપેર કરી અને કામ શરૂઆત કરવા માટે અમે રજૂઆત કરી છે. સર અમૃતભાઈ, આપે જણાવ્યું કે ખામીના કારણે પાણી ઓવરફ્લો થઈ ગયું કેનાલ રિપેર દરમિયાન, પરંતુ એ ખામીના કારણે ખેડૂતોને તો વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવ્યો. ચોક્કસ ચોક્કસ એ નુકસાન થયું, એ કોન્ટ્રાક્ટરની કઈ ખામી ગણાય છે, તપાસ ચાલુ છે કે કઈ રીતે આ પાણી ઓવરફ્લો થઈને ખેડૂતના ખેતરમાં ગયું. અને તાત્કાલિક અમારા પ્રાંત સાહેબની અમે જાણ કરી, અમારા ધારાસભ્યશ્રીને કરી, પ્રાંત સાહેબ તાત્કાલિક ઘટ આજે સવારે આવ્યા હતા પાલનપુર એસડીએમ અને એમણે જાત તપાસ કરી અને તાત્કાલિક એ રિપેર થાય અને ઝડપથી એ નહેર ચાલુ થઈ જાય અને ખેડૂતોના ખેતરમાં જતું પાણી અટકી જાય અને વ્યવસ્થિત રીતે ખેડૂતોને પાણી મળે એ દિશામાં કામ શરૂ કરવાની વાત અમે એસડીએમ સાહેબને કરી છે. સર અમૃતભાઈ આપ જોડાઈ લેજો, આપણી સાથે કોંગ્રેસ આગેવાન અમૃતભાઈ પણ જોડાઈ ગયા છે. અમૃતભાઈ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. જે રીતે બનાસકાંઠામાં અવારનવાર કેનાલોમાં ગાબડા પડતા હોય છે, ફરીથી કેનાલમાં ગાબડું પડ્યું છે, અમૃતભાઈ દેસાઈ જે આપણી સાથે જોડાયેલા છે ભાજપના આગેવાન, તેમણે જણાવ્યું કે એક નાની ખામી રહી ગઈ જેના કારણે આ ઘટના બની. હેલો જી અમૃતભાઈ. હા હું અમૃતભાઈ પટેલ બોલું જી. હા એટલે અમારા આ કેનાલમાં પાણી બે મહિનાથી બીજી કેનાલમાં પાણી છોડ્યું છે અને થિયલમાં હવે પાણી છોડ્યું, એટલે થિયલમાં પાણી છોડ્યું ને પહેલા જ દાડે ગાબડું પડી ગયું બેન. હેલો જી જી અમૃત. એટલે હવે અમારા ખેડૂતોને બેન શું કહેવાય, રાતે પાણી રોવાનો વારો આવ્યો છે, કારણ કે અમે મુઘા બિયારણ લાઈન ખેતી કરી બરાબર. હવે અમારે તો બીજો કોઈ વધાર નહીં, એટલે અમારે તો હવે પાણી ના આવે તો અમારે શું કરવાનું, ખેડૂતો તો બાજાર પેમાલ જ થઈ જવાના બેન જી. એટલે હવે અમે તો પહેલાની ટીમે કીધું હતું ને અધિકારીઓને કીધું હતું કે ભાઈ તમે આ કોમ સારું કરાવો, વ્યવસ્થિત કોમ કરાવો અને આ ગામડા પડી જ જવાના હતા, ખબર જ હતી લોકોને કે પડી જાય. હજી તો અમારા ગામમાં ચાર પાંચ નાળા નવા બનાવેલા હોય ને ચલ્લામાં, એ હજી પોણી આવ્યું ને, પોણી આવશે તો એ વેરાઈ જાય બેન, ગામડા પડવાના જ છે, કોમ વિકસ્યું છે જી. અમૃતભાઈ દેસાઈ આપણી સાથે જોડાયેલ છે. અમૃતભાઈ જે રીતે અમૃતભાઈનું કહેવું છે, અમૃતભાઈ પટેલનું કહેવું છે કે નવા કેનાલો પણ છે તેના નાળામાં પણ ગાબડા પડી જાય તેવી પરિસ્થિતિ છે. જી 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 એ સમગ્ર રજૂઆત અમે એડવાન્સ ધારાસભ્યશ્રી જોડે કરી અને એમણે તંત્ર સિંચાઈ વિભાગ સાથે પણ કરી અને જ્યાં જ્યાં આવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યાં તાત્કાલિક રિપેરિંગ કરવું અને ખેડૂતોને ચોક્કસ નુકસાન થયું છે પરંતુ એ કઈ રીતે ફટાફટ એનું રિપેરિંગ થાય અને ખેડૂતોને પૂર્વવત પાણી મળતું થાય એ દિશામાં સર અમારી કોશિશ ચાલુ છે, એના માટે રજૂઆત ચાલુ છે.
અમૃતભાઈ, પરંતુ આ ગાબડા માટે જવાબદાર કોણ? કેમ કે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે, પાણીની સમસ્યા હતી અને ઓવરફ્લોના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જી 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 જી, ચોક્કસ એ થયું છે. એટલે પ્રાંત સાહેબ એટલા માટે જ અહીંયા તપાસમાં આવ્યા હતા, એ બધું જોઈને ગયા છે અને એને રિપોર્ટ તૈયાર કરી અને એમણે કીધું કે હું ત્યાં મોકલું છું આગળ. જી અમૃતભાઈ પટેલ, આપનું શું કહેવું છે? બેન, અમે તો એટલું, હું તો ખેડૂતો માટે એટલું કહેવા માંગુ છું કે ખેડૂતોને વળતર મળવું જોઈએ, કારણ કે બધોને કોઈ બોરની વ્યવસ્થા નથી અને વાવેતર કરી નાખ્યું છે બરાબર. એટલે હવે અમારે તો 2 મહિના દેશીવાળા ડેમને પાણી છોડે 2 મહિના છે, પણ અમારે તો સીએલમાં પાણી આવતું નથી. એટલે હવે અમારે તો ખેડૂતોને, હું તો સરકારને એટલી માંગણી કરું છું કે ખેડૂતોને વળતર મળવું જોઈએ, એટલી માંગણી ખેડૂતો તરફથી કરું છું બેન. અમૃતભાઈ દેસાઈ, આપનું શું કહેવું છે? અમૃતભાઈ પટેલ કહી રહ્યા છે કે ખેડૂતોને વળતર મળવું જોઈએ. જી જી, એ તો સરકારના પ્રાંત સાહેબ આજે કીધું મેડમ આપને કે પ્રાંત સાહેબ પોતે બધો અભ્યાસ કરીને ગયા છે, જોઈને ગયા છે, એ રિપોર્ટ તૈયાર કરશે અને ખેડૂતોનું નુકસાન થયું હોય તો ચોક્કસ એમને કંઈક વળતરની વ્યવસ્થા જે સરકારના ધારાધોરણો મુજબ થાય એ મુજબ કરવી પણ જોઈએ, પ્રેક્ટિકલી બધું જોઈને. અમૃતભાઈ દેસાઈ, જે રીતે આ ઘટના બની છે કેનાલમાં ગાબડા પડવા, એ હવે બનાસકાંઠામાં નવી વાત નથી રહી. હવે આ સમસ્યાનું સમાધાન આવે તે માટે હવે ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે. ચોક્કસ એ માંગણી બિલકુલ વ્યાજબી છે, ખેડૂતોની માંગણી વ્યાજબી છે. બિલકુલ આવું ન થવું જોઈએ, પાણી બગડવું પણ ન જોઈએ, કેનાલો તૂટવી પણ ન જોઈએ. પણ એ કઈ રીતે ક્યાં તૂટે છે, શું તૂટે એની તપાસ થશે. જી અમૃતભાઈ પટેલ, આપનું શું કહેવું છે? બેન, મારું તો એટલું કહેવું છે, જે તે કોન્ટ્રાક્ટરે આ કામ કર્યું હોય એ કોન્ટ્રાક્ટરને સરકારે કહેવું જોઈએ, ભાઈ આવો વીક કામ કરો તો ખેડૂતોને પાણી ક્યારે મળશે? છેલ્લે અમારે ગઢ, મડવાણા, સલ્લા, સાસમ, પટોસણ અને મુડવાડા સુધી પાણી અમારું છેલ્લું તિયલનું જાય બરાબર. એટલે છેલ્લે હવે અમે તો છેલ્લે આવ્યા સલ્લા આસમ વાળા, તો હવે અમને આવા ગાબડા પડપડ કરે તો બેન અમારે પાણી ક્યારે મળે? એટલે આવા કોન્ટ્રાક્ટરનું કામ હાલવું ના જોઈએ, કોઈ સારા માણસને કામ હાલે, સારું કામ થાય તો ખેડૂતોને પણ પાણી મળી રહે તેમ છે, મારું કેટલું કહેવાનું છે બેન. જી અમૃતભાઈ દેસાઈ, જે રીતે કોન્ટ્રાક્ટર ઉપર હવે આક્ષેપો થઈ રહ્યા છે, એક કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ચોક્કસ ક્યાં કઈ ગફલત શું થઈ છે સાહેબ, જોઈને ક્યાં છે, રિપોર્ટ કરવાના છે. અમે પણ એમની સાથે ચર્ચા કરી છે અને ખેડૂતોને નુકસાન ના થાય અને પાણી ફરીથી અમને મળતું થાય, નુકસાન થયું હોય તો એમને કઈ રીતે ભરપાઈ કરી આપવું, એના ધારાધોરણો નક્કી કરીને ગુણદોષના આધારે એમને મદદ પણ કરવી જોઈએ, અમે માનીએ છીએ, ચોક્કસ કરવું જોઈએ સરકારે. જી આભાર અમૃતભાઈ દેસાઈ અને અમૃતભાઈ પટેલ, ખૂબ ખૂબ આભાર વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ. તો ઉભા પાકમાં પાણી ફરી વળ્યું છે, હજારો ક્યુસેક પાણી ખેતરમાં ભરાઈ ગયું છે.